હાલ ભાદરવા મહિનામાં મિશ્ર ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. પહેલા ધોધમાર વરસાદ વરસ્યો અને હવે કાળઝાળ ગરમી પડી રહી છે, જેને લઈ અને લોકોના સ્વાસ્થ્યને પણ ભારે અસર પહોંચી રહી છે. સામાન્ય રીતે દર વર્ષે ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં ચોમાસું ગુજરાતમાંથી વિદાય લે છે. તે સમયગાળા દરમિયાન રાજ્યનું વાતાવરણ શુષ્ક રહે છે અને ઠંડીની શરૂઆત થાય છે. ઓક્ટોબર મહિનામાં ધીમે ધીમે દિવસ અને રાતની લંબાઈ એક સમાન બની જતી હોય છે, પરંતુ આ વર્ષે ઓક્ટોબર મહિનામાં સામાન્ય કરતાં વધુ તાપમાન રહેવાની શક્યતાઓ હવામાન વિભાગે દર્શાવી છે. તથા આ વર્ષે સમગ્ર દેશમાં લાનીનાની અસર વર્તાશે, જેના કારણે આ વર્ષે દેશના કેટલાક ભાગોમાં ઠંડીનું પ્રમાણ પણ વધુ રહી શકે છે. વાતાવરણ સામાન્ય રહેશે. સામાન્ય રીતે સમગ્ર ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની તારીખ 5 ઓક્ટોબર છે, જે આ વર્ષે પણ યથાવત રહેવાની શક્યતાઓ છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાંથી વરસાદને વિદાય લેતા હજી એક સપ્તાહથી વધુ સમય લાગી શકે છે. આવતીકાલથી આદ્યશક્તિની ઉપાસનાનું પર્વ શરૂ થઈ રહ્યું છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ગરબે રમજો, મોડે સુધી રમજો, જ્યાં સુધી થાકો ત્યાં સુધી ગરબે રમજો. આપણા મુખ્યમંત્રીના આગેવાનીમાં, દાદાની આગેવાનીમાં ગુજરાત આખું ગરબે રમશે. આ વખતે મોડે સુધી રમશે, તમારામાં હિંમત હોય ત્યાર સુધી રમજો. ત્યારે ગરબાના ગ્રાઉન્ડને બી સ્વચ્છ રાખજો. મોડે સુધી ધંધો ચાલે તે માટે મહાનગરપાલિકા અને પોલીસની ટીમને મારું ખાસ સૂચન છે કે આ મારા વેપારીઓ રાત દિવસ જે મહેનત કરે છે ને, એના 9 દિવસ એવો ધંધો કરવા લો કે એની દિવાળી નવરાત્રીમાં જ થઈ જાય. સાથે ગૃહમંત્રીએ લારી અને ખાણીપીણીના સંચાલકોને પણ ચેતવણી આપતા કહ્યું કે જો કચરો થશે તો કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટમાં નવરાત્રીમાં સુરક્ષા સજ્જ રહેશે. રાજકોટ રેન્જમાં કુલ 7,500થી પણ વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. આવતીકાલથી માં શક્તિના આરાધનાના પર્વ નવરાત્રીનો પ્રારંભ થવાનો છે, ત્યારે મહાપર્વ નિમિત્તે રાજ્યભરની પોલીસ એલર્ટ છે. રાજકોટ રેન્જ IG અશોક કુમારે રેન્જમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત હોવાનું જણાવ્યું છે. રેન્જમાં આવતા સુરેન્દ્રનગર, દ્વારકા, જામનગર, રાજકોટ અને મોરબી સહિતના જિલ્લાના પોલીસ વડાઓ સાથે પોલીસ બંદોબસ્ત આખરી ઓપ અપાયો છે. 5 જિલ્લામાં 7,500થી પણ વધુ પોલીસ જવાનો અને હોમગાર્ડનું બંદોબસ્ત મૂકવામાં આવ્યું છે. મહિલાઓની સુરક્ષા માટે સિવિલ ડ્રેસમાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. 85 ટીમો પણ ગરબામાં સુરક્ષા કરશે. કંટ્રોલ રૂમમાં પણ 3 શિફ્ટમાં PSI લેવલના અધિકારીઓ કામ કરશે. પાટણ યુનિવર્સિટીમાં ગરબા રદ કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. મંત્રી ઋષિકેશ પટેલના કહેવાથી ગરબા રદ કરાયા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણમાં NSUI દ્વારા નવરાત્રી પર્વનું આયોજન થાય છે, પરંતુ આ વખતે અહીં ગરબા રદ કરવામાં આવ્યા છે, જેને લઈને પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે મંત્રી ઋષિકેશ પટેલ પર આક્ષેપ લગાવ્યો છે અને વડાપ્રધાનને પત્ર લખ્યો છે, જેમાં લખ્યું છે કે એક બાજુ સરકાર વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ ઉજવે છે અને બીજી બાજુ મંત્રી ઋષિકેશ પટેલ પાટણમાં ગરબા મહોત્સવ બંધ કરાવે છે. તો મંત્રી વાયબ્રન્ટ બનીને જે રીતે નવરાત્રી રોકવાનો પ્રયાસ કર્યો, એટલા જ ઉતાવળિયા બની યુનિવર્સિટીમાં ચાલતા ભ્રષ્ટાચાર રોકવાનો પ્રયત્ન કરવો જોઈએ. કિરીટ પટેલે વધુમાં કહ્યું કે પહેલા ગરબા માટે પરમિશન આપવામાં આવી હતી અને બાદમાં કુલપતિ પર રાજકીય દબાણ આવ્યું એટલે ગરબા રદ કરાયા છે. ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલાતા ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે. ઋતુગત બીમારીની સાથે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. જિલ્લામાં ક્યારેક કેટલાક વરસાદી ઝાપટા વરસી રહ્યા છે, તો ક્યારેક તડકો, તો ક્યારેક હળવા વરસાદ. બેવડી ઋતુ અનુભવતા સુરતમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે, જેને લઈને હોસ્પિટલોમાં દર્દીઓથી ઉભરાવા લાગી છે. ડેન્ગ્યુના કેસમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. હોસ્પિટલ ખાતે સારવાર લેવા આવતા દર્દીઓમાં 30% દર્દીઓના ડેન્ગ્યુના કેસો વધ્યા છે, જેને લઈને આરોગ્ય વિભાગ દોડતું થયું છે. નવી સિવિલ હોસ્પિટલના વોર્ડમાં દર્દીઓથી ઉભરાઈ જતા સુરત હોસ્પિટલના વોર્ડની બહાર બેડ મૂકીને સિવિલ તંત્ર દ્વારા સારવાર આપવાની નોબત આવી છે. તો બીજી તરફ દર્દીઓને જમીન પર સુવડાવીને સારવાર આપવામાં આવવાની નોબત આવી છે. તંત્ર આ બાબતને લઈને વધતા કેસોની સાથે મજબૂર બન્યું છે સારવાર કરાવવા. ગોધરાની પોપટપુરા સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં મીણબત્તીને સહારે બીમાર દર્દીઓ રાત ગુજારવા મજબૂર બન્યા છે, જેને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે શરમજનક બાબત ગણાવી છે. પંચમહાલ, દાહોદ અને મહીસાગર એમ 3 જિલ્લાના દર્દીઓ આ આયુર્વેદિક હોસ્પિટલમાં સારવાર માટે આવે છે. તેથી સામાન્ય રીતે અહીં દૈનિક OPD અને દાખલ થનાર દર્દીઓની સંખ્યા વધુ જ રહે છે. દર્દીઓની ફરિયાદ છે કે અહીં વારંવાર સર્જાતા વીજ દાંધિયાને કારણે સારવાર ઉપર અસર પડી રહી છે.
વીજ પુરવઠો ખોરવાઈ જતા મીણબત્તી કે મોબાઈલ ટોર્ચના અજવાળે દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. ઉપરાંત હોસ્પિટલમાં સાપ જેવા સરીસૃપ જીવો અવારનવાર આવી ચડતા ભયનો માહોલ ઉભો થયો છે. નવરાત્રી પહેલા રસ્તા રિપેર કરવા માટે હાઈકોર્ટે મનપાને આદેશ કર્યો હતો, પરંતુ જાણે કે મનપા હાઈકોર્ટના આદેશને ગોળીને પી ગયું હોય તેવું લાગી રહ્યું છે. નવરાત્રી આવી ગઈ છતાં રોડના ખાડા ઠેરના ઠેર છે. કોઈ જિલ્લો કે કોઈ તાલુકો બાકી નહીં હોય કે જ્યાં રસ્તાઓ ખરાબ નહીં હોય. હાઈકોર્ટે નવરાત્રી પહેલા રોડ રિપેર કરી નાખવાનું સૂચન આપ્યું હતું અને તંત્રએ પણ દાવાઓ કર્યા હતા, પરંતુ રસ્તા રિપેરિંગના દાવા પોકળ સાબિત થયા છે. સુરત શહેરમાં પડેલા ખાડા અને તૂટેલા રસ્તાને કારણે વાહન ચાલકોની હાલત કફોડી થઈ ગઈ અને સુરતીઓ ત્રાહિમામ પુકારી ઉઠ્યા. મનપા કમિશનર દ્વારા 15 ઓગસ્ટ સુધીમાં રસ્તાઓની રિપેરિંગની કામગીરી પૂર્ણ કરી દેવાનું અલ્ટિમેટમ અપાયું હતું, પરંતુ હવે તો ઓક્ટોબર શરૂ થયો છતાં રસ્તા સીધા સપાટ નથી થયા. શહેરના જર્જરિત રસ્તાઓને લઈને ચારે તરફથી તંત્ર અને શાસક ઉપર ફિટકાર વરસી રહ્યું છે, પરંતુ જાણે કે તેના પેટનું પાણી પણ નથી હળતું. સુરત ભાજપના કોર્પોરેટરો કામ નથી કરતા તેવા લખાણ સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. શહેરના વોર્ડ નંબર 13 ના કોર્પોરેટર કામ ન કરતા હોવાની હૈયાવરાળ સાથેના વાયરલ તસવીરોએ સવાલ ઉભા કર્યા છે. જે ફોટા વાયરલ છે તેમાં કાર્યકરોના વોટ્સએપ ગ્રુપના સ્થાનિક કોર્પોરેટરોના ફોટામાં લખાણ જોવા મળી રહ્યું છે. વોટ્સએપ ગ્રુપમાં ઇમેજમાં કોર્પોરેટરો ક્યારે કામ કરશે તેવા સવાલ કરવામાં આવ્યા છે. રસ્તાના કામ ન થયા હોવાનો તસવીરોમાં ઉલ્લેખ જોવા મળી રહ્યો છે. આ મામલે વોર્ડ નંબર 13 ના કોર્પોરેટરનું નિવેદન સામે આવ્યું છે. રેશમા લાપસીવાળાએ કહ્યું કે અમે લોકો કામ કરાવીએ જ છીએ. અત્યારે નવા ડ્રેનેજ અને પાઇપલાઇનના કામ ચાલી રહ્યા છે. કોર્પોરેટરે સફાઈ આપતા કહ્યું કે અમે કામ કરીએ જ છીએ અને હાલમાં પેચ વર્ક છે જે તે પૂરું થઈ ગયું છે, પણ સવાલ એ થાય છે કે જે તસવીરોમાં દેખાઈ રહ્યું છે તે આખરે છે શું? ગાંધી જયંતિએ શિક્ષકો રસ્તા ઉપર ઉતર્યા હતા. જૂની પેન્શન યોજના શરૂ કરવાના માંગ સાથે અમદાવાદથી ગાંધીનગર સુધી પદયાત્રા યોજી. રાજ્યમાં જૂની પેન્શન યોજના શરૂ કરવા માટે શિક્ષકો સહિત સરકારના વિવિધ વિભાગના કર્મચારીઓ ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે, ત્યારે આજે ગાંધી જયંતિ નિમિત્તે શિક્ષકોએ અમદાવાદ કલેક્ટર કચેરીથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી સુધીની પદયાત્રા યોજી હતી. આ રેલીમાં રાજ્યભરમાંથી આવેલા શિક્ષકો જોડાયા હતા. આ ઉપરાંત દિવ્યાંગ અને નિવૃત્ત થયેલા શિક્ષકો જેમની જૂની પેન્શન યોજનાનો લાભ નથી મળતો તેવા શિક્ષકો પણ જોડાયા હતા. અગાઉ જે પગારના 50% રકમ પેન્શન મળતી હતી તે જ રકમ ફરીથી શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. શિક્ષકોએ કહ્યું કે વિધાનસભા ચૂંટણી પહેલા સમાધાન કરી અને સરકારે બાંહેધરી પત્ર આપ્યો હતો, જો કે 2 વર્ષ વીતવા છતાં હજી ઠરાવ પસાર ન થતાં ફરી એક વખત આંદોલનનો માર્ગ પકડ્યો છે. ગુજરાત બ્લેકસ્ટોન કોરી એસોસિએશને રાજ્ય સરકાર સામે બાંયો ચડાવી છે અને આજથી જ ગુજરાતભરની તમામ બ્લેકસ્ટોન કોરી અને તેના પ્લાન્ટ બંધ થયા છે. ખેડા, પંચમહાલ, વડોદરા અને તાપી સહિતના કુલ જિલ્લાની 125થી વધારે કોરીઓ બંધ થઈ ગઈ છે. કોરી પ્લાન્ટના માલિકો આજથી જ હડતાલ પર ઉતર્યા છે. ગુજરાતમાં બંધ કરાયેલ કોરી પ્લાન્ટ અને ખનિજ વિભાગના દિવસે ને દિવસે જટિલ બનતા જતા નિયમો ઉદ્યોગકારો માટે સિરદર્દ સમાન બની રહ્યા છે. આ બાબતે સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનું નિરાકરણ ન આવતા આ રીતે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. રાજ્યભરની તમામ કોરીઓ બંધ થતાં જ સરકારી વિકાસના કામો અને શહેરોમાં ઝડપીથી વિકાસના ચાલી રહેલા કામો બંધ થઈ જશે, સાથે જ શ્રમજીવીઓની રોજીરોટી પર પણ સવાલ ઉઠી રહ્યો છે. જામખંભાળિયાની નગરપાલિકાની તિજોરી તળિયા જાટક થઈ ગઈ છે. રેવન્યુ આવકમાં ઘટાડો થતાં પાલિકા દેવાદાર બની છે. છેલ્લા આશરે 2.5 દાયકાથી ભાજપ શાસિત ખંભાળિયા નગરપાલિકામાં આંતરિક વિખવાદના કારણે 1.5 દાયકાથી કોઈપણ પ્રકારના વેરામાં વધારો કરાયો નથી, જેના કારણે હાલની પરિસ્થિતિમાં નગરપાલિકાને લાઇટ બિલના પૈસા ચૂકવવા માટે ફાઇનાન્સ બોર્ડ પાસેથી લોન લેવી પડે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે, જેમાં વોટર વર્કર્સ તો 1,12,000 જેવી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. શહેરમાં રોજના માત્ર 2 રૂપિયાથી પણ ઓછી રકમમાં વાર્ષિક 600 રૂપિયા નગરપાલિકા પાણીનું વિતરણ કરે છે, જેથી નગરપાલિકાને આશરે 60 લાખ જેટલી આવક થાય છે. 1.5 કરોડની જાવક થાય છે. હાલમાં પાલિકા દ્વારા સફાઈ વેરાપેટે 125 રૂપિયા, જ્યારે દીવાબત્તીના વેરાપેટે 125 રૂપિયા જેટલો વેરો વસૂલવામાં આવી રહ્યો છે. સહકારી ક્ષેત્રના હોદ્દેદારોની ચૂંટણી કરાવવાની માંગ ઉઠી છે અને આ માંગ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોળાએ કરી છે. કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોળાનું કહેવું છે કે બેંક ધારા મુજબ કોઈપણ હોદ્દેદાર 8 વર્ષ કરતાં વધુ સમયથી હોદ્દા પર રહી ન શકે. ગુજરાતમાં સહકારી બેંકો, સુગર મિલો અને દૂધ મંડળીઓના અનેક હોદ્દેદારો ચૂંટાયા વગર જ હોદ્દા પર છે. આવા હોદ્દેદારોની ચૂંટણી કરાવવા કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોળાએ RBIમાં રજૂઆત કરી હતી. તો રજૂઆત બાદ ડિરેક્ટરોની ચૂંટણી સંદર્ભે કામગીરી કરવા RBIએ બાંહેધરી આપી છે. આ સાથે સંદીપ માંગરોળાએ એવું પણ કહ્યું
કે સહકારી ક્ષેત્રનું ભાજપીકરણ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જીએસસી બેંક અને ડિસ્ટ્રિક્ટ બેંકોમાં ચૂંટણી વગર સીધી જ નિમણૂકો અપાઈ રહી છે. વધુમાં સંદીપ માંગરોળાએ કહ્યું કે સુગર અને દૂધ ડેરીઓમાં આ રીતે જ કસ્ટોડિયન તરીકે ભાજપના મળેતિયાઓ વહીવટ કરી રહ્યા છે. હાલ ગાંધી આશ્રમનું નવીનીકરણ ચાલી રહ્યું છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ગાંધી આશ્રમ ભૂતો નહીં ભવિષ્ય હશે. ગાંધીજી 1917માં અમદાવાદના સાબરમતી આશ્રમ આવ્યા હતા. મોહનથી મહાત્મા બનવાની તેમની સફર આજ ગાંધી આશ્રમથી શરૂ થઈ હતી. હાલમાં સાબરમતી આશ્રમનું નવીનીકરણ થઈ રહ્યું છે, જે વર્ષ 2026માં પૂરું થાય તેવી શક્યતા છે. હાલમાં 40% કામ પૂર્ણ થઈ ગયું છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે સાબરમતી આશ્રમમાં જીવનને સમજી શકે, જીવનને અપનાવી શકે તેવું આશ્રમ બનશે. અહીં જે બાંધકામ થઈ રહ્યું છે તેમાં ચૂનો, ગોળ, શંખજીરું, ગુગળ, અડદ, મેથી, ચીરોડી અને નડિયાનો ઉપયોગ થઈ રહ્યો છે. હર્ષ સંઘવીએ એવું પણ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવે છે ત્યારે આશ્રમની નાનામાં નાની વિગતો પણ મેળવે છે અને આવનારા દિવસોમાં સ્વચ્છતા માટે અમદાવાદ પ્રથમ રહેશે. લઘુમતી સમાજના પરિવાર દ્વારા ગરબા આયોજનને લઈને વિવાદ સર્જાયો છે ત્યારે લોકગાયિકા ફરીદા મીરે કહ્યું કે તે છેલ્લા 26 વર્ષથી માતાજીના ગરબા કરે છે. સાથે જ તેણે ગૌ માતાને લઈને પણ મહત્વનું નિવેદન આપ્યું છે. હું કામ કરું છું જેને લઈને મને ઘણી બધી તકલીફો પણ પડી છે અને હું તો દરેક હિન્દુ ભાઈઓને, મુસ્લિમ ભાઈઓને, બધાને હું રિક્વેસ્ટ કરું છું કે ગાય છે, એક અબોલ છે, માં છે, 33 કરોડ દેવતાઓનો એમાં વાસ છે, તો આપણે એમને બચાવવી આપણી ફરજ છે. જેને લઈને મને ઘણી બધા પ્રોબ્લેમો પણ થયા છે. તો જો વર્ષોથી હું આ કહેતી આવું છું કે જાહેર ડાયરામાં પણ બોલું છું કે ભાઈ ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવામાં આવવો જોઈએ. આ સાથે તેઓએ કહ્યું કે મોર કે હરણને મારીએ તો જેલ થાય છે, તો ગાયો માટે પણ કંઈક મહત્વનો નિર્ણય લેવાવો જોઈએ.